શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માદેવ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખું વિશ્વ એક નાના એવા રોગથી પરેશાન છે। લોકોએ પોતાના આત્મજનો ગુમાવ્યા છે, લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે, તો આ રોગને નાથવા માટે શું આધ્યાત્મિક શક્તિ જરૂરી છે? તો હું તમને આ બાબતે જણાવીશ। આધ્યાત્મિક શક્તિ એ મંત્રોથી છે, મંત્રોથી પણ રોગને કાબૂમાં લઈ શકાય છે, પણ જેની જેવી કેપેસિટી હોય એ પ્રમાણે એને ફળ મળે છે। તો હું તમને આ વિશે વિશેષ માહિતી આપીશ, તો તમે આ વિડીયો જોતા રહેજો। જો હજુ સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો, અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે। તો તમે કોરોનાને કેવી રીતે માત આપશો એ હું તમને જણાવું છું। અગાઉ ઋષિ મુનિઓ હતા, એ લોકોને કોઈ રોગ દોષ થતા નહોતા, કારણ કે એ લોકો ડેઇલી પ્રાણાયામ કરતા હતા, અને પ્રાણાયામ કરવાથી આપણા ફેફસા મજબૂત થાય છે। કોરોના આપણા ફેફસાને એકદમ નબળા પાડી દે છે, એને મજબૂત રાખવા માટે રોજ પ્રાણાયામ કરવું જોઈએ, અને સાથે સાથે એક મંત્ર છે મહામૃત્યુંજય જપ, કયો કે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્વૃક્ષીયમામૃતાત, આ રીતે જપ કરો તો તમારા ફેફસાને એ પ્રમાણે એક્સરસાઇઝ મળે છે, કસરત મળે છે, અને તમારા ફેફસા મજબૂત થાય છે। આ મંત્ર વૈજ્ઞાનિકોએ પણ કબૂલ્યું છે કે ખરેખર આ મંત્રોના ઉચ્ચારણથી આપણા ફેફસાને ખૂબ જ પાવર મળે છે, જેથી કરીને કોરોના જેવા રોગ ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ। અને સાથે સાથે ચંડીપાઠમાં દેવી અથર્વજી આવે છે કે જે મેં અજમાવેલું છે અને જે મેં અનુભવ્યું છે, દેવી અથર્વજી કરો, અને સાથે એક ગ્લાસમાં પાણી રાખો, અને પાણી રાખી અને તમે એને અભિમંત્રિત કરો દેવી અથર્વજીથી, જેથી કરીને એની અંદર એટલી બધી તાકાત પાણીમાં આવી જાય છે કે જેથી તમારામાં ખૂબ જ શક્તિ આવી જાય, પાવર આવી જાય છે, અને તમારા રોગને નાશ થાય છે। તો આ પ્રમાણે કરો। પછી બીજી વસ્તુ છે કે તમારે હનુમાન ચાલીસા તો વાંચી જ હશે, હનુમાન ચાલીસામાં આવે છે, નાશે રોગ હરે સપીરા જપત નિરંતર હનુમંત બીરા। હનુમાનજીનું નામ લો અથવા તો આ જપ કરો, આ જપત છે, એક જાતનો મંત્ર છે, નાશે રોગ હરે સપીરા જપત નિરંતર હનુમંત બીરા, એ તમે જપ ચાલુ રાખો, જોજો હનુમાનજી એક ઝાટકે તમારો રોગ ભગાડી દેશે। પણ તમારી એવી પ્રમાણ શ્રદ્ધા હોવી જોઈએ, જેટલી તમારી શ્રદ્ધા હશે એટલું તમને ફળ મળશે, માટે શ્રદ્ધા રાખીને આ જપ કરવાના। અને તેમ છતાં એવું લાગતું હોય તો સુંદરકાંડ વાંચો, સુંદરકાંડ વાંચતી વખતે હનુમાનજી પાસે એક પાણીનો ગ્લાસ મૂકી અને એને ગ્લાસ ઉપર આપણો જમણો હાથ મૂકી અને તમે સુંદરકાંડનો પાઠ કરો, એના વાઇબ્રેશનથી પણ તમને એટલું સારામાં સારું ઔષધિ પાણી મળશે, એના વાઇબ્રેશનથી તમારા શરીરમાં એટલી તાકાત આવશે કે રોગને તમે માત આપી શકો છો। આ મારું અનુભવેલું છે એટલે કહું છું। તો તમે પણ આ રીતે કરજો, જેથી કરીને તમારા ઘરના કોઈ પણ સભ્યને કંઈ પણ તકલીફ હોય આ રીતે કરશો તો તમે એની અંદર ફાયદો મેળવશો, તમારા સ્વજનોને રોગમાંથી મુક્ત કરી શકશો। અને અમે જો તમને સુંદરકાંડનો પાઠ ના ફાવતો હોય તો અમારી ચેનલ ઉપર મૂકેલો છે, તો એ જોઈને પણ તમે સુંદરકાંડનો પાઠ કરી શકો છો, અને સાથે સાથે દેવી અથર્વજીસ છે એ પણ અમે મૂકેલો છે, તો એ પણ તમે અમારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો, જેથી કરીને તમને આની અનુભૂતિ થશે। તો આ પ્રમાણે આમ કરવાથી તમને ઘણો જ ફાયદો થશે। તો આ પ્રમાણે કરવાથી તમને કોઈ પણ મહામારી હોય તેની અંદરથી તમને મુક્તિ મળી શકે છે, અને પૂરી શ્રદ્ધાથી આવી રીતે કરજો। અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે જે કોઈ આ રીતે કરે, આ રીતે બતાવો ઉપાય કરે, એને ભગવાન તમે પ્રાર્થના સાંભળી અને એનું દુઃખ દૂર કરજો।
જય શ્રી કૃષ્ણ।